हेलो स्टूडेंट्स, गुड आफ्टरनून। मैं रविंद्र रावल। आगळना वीडियोनी अंदर आपणे एक्टिविटी 1 अने एक्टिविटी 2 जोई हती के प्राणीओनी अंदर केटलीक एबिलिटीज होय छे, एटले के आंतरिक शक्तिओ होय छे के जे समय आवे अथवा तो ए प्राणीओ समय अनुकूल पोतानी आंतरिक शक्तिओनो उपयोग करी शके छे अने ए ज शक्तिओ समय समय एमनी रक्षा पण करती होय छे। तो हवे आजे आ वीडियो नी अंदर आपणे एक पॉइंट आगळ वधीए अने आपणी एक्टिविटी नंबर 5 जोईए, यूनिट नंबर 2। एक्टिविटी नंबर 5 जेनुं नाम छे द सी ऑफ डेजर्ट। सी એટલે કે વહાણ અને ડેઝર્ટ એટલે કે રણનું વહાણ। રણના વહાણ તરીકે આપણે કોને ઓળખીએ છીએ? યસ, કેમલને, કે ઊંટ। ઊંટ એ રણનું વાહન છે, તો શા માટે એને રણનું વાહન કહેવામાં આવે છે? તો એના વિશેની ઇન્ફોર્મેશન આપણે આ એક્ટિવિટીમાં મેળવવાની છે। તો પેજ નંબર 18, એક્ટિવિટી નંબર 5, ધ સી ઓફ ડેઝર્ટ। અહીંયા બે પ્રાણીઓ વચ્ચેનો સંવાદ છે, એક છે જંગલનો રાજા અને એક છે રણનું વાહન। બંને પોતપોતાની આંતરિક શક્તિઓની વાત અહીંયા કરે છે કે કેમ દરેક પ્રાણી મહાન છે, કેમ એનામાં કયા કયા ગુણો રહેલા છે એ દર્શાવવામાં આવ્યા છે। તો નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ। લાયન સેસ રોરિંગ, હુ આર યુ, ગર્જના કરીને સિંહે પૂછ્યું કે તું કોણ છે। ધ કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન। હવે ઊંટ એ ઊંચું પ્રાણી છે અને સિંહ એ કેવો પ્રાણી છે? થોડું નીચું છે। તો ઊંટે નીચું જોયું કે ભાઈ આ ગર્જના કોણે કરી અને મને કોને આવો સવાલ પૂછ્યો કે હું કોણ છું? આઈ એમ ધ સી ઓફ ધ ડેઝર્ટ, હુ આર યુ, સી એટલે કે વહાણ અને ડેઝર્ટ એટલે કે રણ, કે હું રણનું વહાણ છું। એન્ડ હુ આર યુ, તમે કોણ છો? લાયન સેસ, ડોન્ટ યુ નો મી, શું તું મને નથી જાણતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, ફોરેસ્ટ એટલે જંગલ, કે ભાઈ હું જંગલનો રાજા છું, કે તું મને નથી ઓળખતો, હું જંગલનો રાજા છું। લાયન, યસ, હું જંગલનો રાજા છું। તો કેમલ કે છે આર યુ, ઓ આઈ સી, કે અરે તમે જંગલના રાજા છો, કે મેં તો તમને આજે જ જોયા એટલે મને ખ્યાલ નથી કે તમે જંગલના રાજા છો। લાયન, યુ કોલ યોર સેલ્ફ ધ સી ઓફ ધ ડેઝર્ટ, કે તું તારી જાતને રણનું વહાણ બતાવે છે। હાઉ કેન યુ બી અ સી, તું વહાણ કેવી રીતે છે? યુ આર એન એનિમલ, કે તું તો એક પ્રાણી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે મોટા મોટા વહાણો એ સમુદ્ર ઉપર તરે છે, પણ તું તો કે પ્રાણી છે, તું કેવી રીતે વહાણ થયો? ઓકે, તો કેમલ કહે છે લુક એટ માય ફીટ, મારા પગ જુઓ, ધે આર થીક એન્ડ પેડેડ, થીક એટલે કે જાડા અને પેડેડ એટલે કે ગાદીવાળા, કે મારા પગ જુઓ તે જાડા અને ગાદીવાળા છે। The hot sun does not burn them, કે ભઈ ગમે એટલો સૂર્યનો તડકો પડતો હોય, ગમે એવી જમીન ગરમ થઈ હોય, પણ હું એના ઉપર સરળતાથી ચાલી શકું છું, મને સૂર્યનો ગરમ તડકો મારા પગને બાળી શકતો નથી। તો હવે સિંહ પોતાની વાત કરે છે, સિંહ સેઝ માય ફીટ આર પેડેડ ટુ, મારા પગ પણ ગાદીવાળા છે। Thorn don't pricks them and I can run 80 kilometers per hour. Thorn એટલે કે કાંટા, કે મારા પગ પણ ગાદીવાળા છે, સિંહે એવું કહ્યું, અને જંગલની અંદર કાંટાઓ મારા પગમાં ચુભતા નથી એટલે કે મને વાગતા પણ નથી, અને હું એક કલાકમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું। આવો સિંહે પોતાનો પરિચય આપ્યો, પોતાની શક્તિનો પરિચય આપ્યો। તો કેમલ કહે છે ધેટ ઇઝ ટ્રુ, કે હા એ સાચું હશે કે તમારા પગમાં કાંટા નહીં ચુભતા હોય, તમે 80 કિલોમીટરની ઝડપે દોડી શકતા હશો, પણ એ બધું ક્યાં? જંગલમાં।
You can run 80 kilometers an hour in the forest. तमे एक कलाक में ऐसे किलोमीटर कापो छो पण क्या कापो छो जंगल में. But can you run even a kilometer on the hot sand? Hot sand એટલે ગરમ રેતી. ગરમ રેતી કે આપણે જાણીએ છીએ કે ભી રણ પ્રદેશમાં નકરી રેત જ હોય અને સૂર્યનો જેટલો તડકો પડે એટલે રેતી ગરમ થાય. એટલે ઊંટે સિંહને શું કર્યું કે ભી તમે જંગલમાં 80 કિલોમીટરની ઝડપે દોડી શકતા હશો પણ શું તમે 1 કિલોમીટર પણ આ ગરમ રેતી ઉપર કાપી શકો ખરા? લાયન કહે છે મેબી નોટ. એટલે કે હું કદાચ ચાલી પણ શકું અને પછી છેલ્લે લાગે છે બટ પણ કદાચ ના પણ કરી શકું. કેમ? કેમલ ઇઝ ઇન્ટરપ્રેટિંગ. હવે ઊંટને પણ રસ પડ્યો સિંહની વાત જાણવા. And you can't live without the water for a week, can you? શું તમે એક અઠવાડિયા સુધી પાણી વગર ચલાવી શકો ખરા? આવું ઊંટે સિંહને કહ્યું. તો સિંહે શું કહ્યું? No, I cannot. ના, હું ભાઈ પાણી વગર એક અઠવાડિયું પણ ચલાવી શકતો નથી. I need water every day. Need એટલે કે જરૂર. કે મને દરરોજ પાણીની જરૂર પડે ભાઈ. પાણી વગર હું છે ને એક દિવસ પણ ચલાવી ના શકું. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર. ચલો મારું જવા દે. તું શું શું તું એક અઠવાડિયું પાણી વગર ચલાવી શકે ખરા? એટલે કે તને પાણી વગર ચાલે ખરા? તો કેમલ કહે છે યસ આઈ કેન. There are no river or no lake in a desert. કે ભઈ રણ પ્રદેશમાં નદીઓ પણ નથી હોતી અને સરોવર પણ નથી હોતા. But that does not bother me. અને મારા જેવો બીજો કોઈ પણ વ્યક્તિ કે મારો ભાઈ ચારા વાળો વ્યક્તિ ત્યાં દેખાતો નથી. I can drink 200 bottle of water at one time. એટલે એક બોટલ ની અંદર જો 1 લિટર પાણી આવે તો ઊંટ એક જ સમયમાં કેટલું પાણી પી જાય છે? 200 લિટર જેટલું પાણી ઊંટ પી જાય છે. લાયન રિયલી યોર સ્ટમક યુ હેવ અ બિગ સ્ટમક. કે સ્ટમક એટલે કે પેટ. કે ખરેખર કહેવાય કે તારે તો બહુ મોટું પેટ કહેવાય કે તું એક જ સમયમાં 200 લિટર જેટલું પાણી પી જાય છે. કેમલ કે પ્રાઉડલી એટલે ગર્વથી. આમ કેમલ ને થોડું અભિમાન તો આવે ને કે ભાઈ સિંહ ને તો એક દિવસ પણ પાણી વગર ના ચાલે પણ કે હું તો એક અઠવાડિયું પાણી વગર ચલાવું છું અને મને જેટલા પાણીની જરૂર હોય છે એટલું પાણી કે હું એક સાથે પી જઉં છું. યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા કે મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક કે હું એક અઠવાડિયું ચાલે એટલે કે મને એક અઠવાડિયા સુધી પાણી ના મળે એટલા પાણીનો સંગ્રહ હું મારા પેટમાં કરું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. અને મને 2 અઠવાડિયા સુધી ખાવાનું ના મળે મને 2 અઠવાડિયા સુધી ખાવાનું ના મળે એટલો ખોરાક પણ હું સંગ્રહી શકું છું. લાયન શોઈંગ એટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ઊંટની આવી બધી વાતો સાંભળીને સિંહને તો વધારે રસ પડ્યો એની વાતમાં અને શું કહે છે? ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. શું તું તારા પેટમાં ખોરાકનો પણ સંગ્રહ કરે છે? આવું સિંહે ઊંટને પૂછ્યું તો ઊંટે કહ્યું નો 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 I don't. ના, પેટમાં સંગ્રહ તો નથી. I store it in my hump. Hump એટલે કે ખૂંદર. તમે દરેક પ્રાણી જેમ કે ગાય છે, ભેંસ છે, ઊંટ છે, બળદ છે, આ બધા પ્રાણીઓને પોતાના શરીર ઉપર ટેકરાવાળો ભાગ હોય છે જેને કહેવાય છે ખૂંદ. નવરાશની પળોમાં તમે જોયું હશે કે જ્યારે ગાય, ભેંસ, બકરી આ બધા અમુક પ્રાણીઓ છે જેમને ખાવાનું ના મળે ને ત્યારે એ બેઠા બેઠા પોતાનું મોઢું વાગોળતા હોય છે એટલે કે ચાવતા હોય છે.
ત્યારે આ ચાવવામાં જે ખોરાક એમને મળે છે એટલે કે પ્રાપ્ત થાય છે એ ખોરાક એમના શરીર ઉપર જે ખૂંદ હોય છે એમાં સંગ્રહેલો હોય છે જ્યારે એમને ખોરાક ના મળે ત્યારે એ ખૂંદમાં સંગ્રહેલો ખોરાક પાછો મોંમાં લાવીને એ ફરીથી ચાવે છે અને એને પચાવે છે I eat a lot of food at one time, then I don't need at a fourth night. હું એક સમયે એટલું બધું ખાઈ લઉં છું કે મને ચાર રાત્રિ સુધી ખાવાની જરૂર પડતી નથી. આવું ઊંટે પોતાના શક્તિનો પરિચય આપ્યો. લાયન, that's interesting. But what do you eat? કે આ તો રસપ્રદ કહેવાય, interesting એટલે કે રસપ્રદ. કે મને તારી વાત સાંભળીને મજા આવી ગઈ, પણ તું ખાય છે શું? એ તો કે અમને તો જંગલમાં પ્રાણીઓના બધા શિકાર મળી રહે, પણ તને શું મળે છે? તું શું ખાય છે? તો કેમલ કહે છે, I eat leaves. હું ફક્ત પાંદડાઓ ખાઉં છું. But there are no tree in a desert. કે રણમાં તો વૃક્ષો હોતા નથી. તો what do you eat there? તો તને ત્યાં ખાવા માટે શું મળે છે? તું એમ કહે છે કે હું પાંદડા ખાઉં છું, પણ રણમાં તો વૃક્ષો જ નથી હોતા, કારણ કે વરસાદ ઓછો પડે તો વૃક્ષો પણ ઓછા જ હોય. તો તને ખાવા માટે શું મળે છે? તો કેમલ સેસ ધેર આર થોર્ની બસ્ટીસ ઇન ધ ડેઝર્ટ. કે રણની અંદર કાંટાળી વનસ્પતિ વધારે હોય છે. તમે કદાચ જોઈ હશે તો ફાફડા થોર છે, પછી વાળ છે, કે જેની અંદર કાંટાળી વનસ્પતિ ઉગે છે, અને આ કાંટાળી વનસ્પતિ આ ઊંટ એ રણમાં ખાય છે. I eat thorns. હું કાંટા ખાઉં છું, અને the thorns don't prick my thick tongue. કે મારી જાડી જીભને આ કાંટા કઈ અસર કરતા નથી, એટલે કે વાગતા નથી. જેમ જંગલમાં સિંહ દોડે છે અને એના પગમાં કાંટા નથી ચુભતા, એમ રણ પ્રદેશમાં ઊંટ એ કાંટાળી વનસ્પતિ ખાય છે અને એની જીભને કાંટા વાગતા નથી. લાયન્સ, હાઉ વન્ડરફુલ. આ તો કે અદ્ભુત કહેવાય, કે હાઉ વન્ડરફુલ, આ તો અદ્ભુત કહેવાય. કેમલ સેસ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. હે જંગલના રાજા, મહેરબાની કરીને તમે મારી સાથે ક્યાં આવો? રણમાં આવો. લાયન કહે છે, નો પ્લીઝ નો, ભાઈ ના ભાઈ, મહેરબાની કરીને મને માફ કર, મારે તારી સાથે જંગલમાં આવવા, રણ પ્રદેશમાં આવવું નથી. I can't walk on burning sand. કે હું ગરમ રેતી ઉપર પહેલા તો ચાલી શકું એમ છું જ નહીં. I can't store food and water. કે હું મારા પેટમાં, કે મારા શરીરમાં પાણી અને ખોરાકનો સંગ્રહ કરી શકું એમ પણ નથી. And I can't eat thorns. અને મને કાંટા પણ ખાવા ગમતા નથી, એટલે કાંટા હું ખાઈ શકું તેમ નથી. તો ગુડ બાય, ગુડ લક, ઓ સી ઓફ ધ ડેઝર્ટ. હે સિંહે ઊંટને ત્યાંથી બાય બાય કહી દીધું કે આવજો ઓ રણના વહાણ. તો જોયું વિદ્યાર્થી મિત્રો, અહીં જે બે પ્રાણી છે, સિંહ અને ઊંટ, એ સિંહ અને ઊંટે અહીંયા પોતાની શક્તિનો પરિચય આપ્યો. કે એક પ્રાણી જે જંગલમાં દોડે છે અને એના પગમાં કાંટા નથી વાંકી શકતા, એ જ રીતે ઊંટ જે રણ પ્રદેશમાં રહે છે અને એ કાંટાળી વનસ્પતિ ખાય છે. એક પાણી પ્રાણીને પાણી વગર એક દિવસ પણ ચાલે એમ નથી, જ્યારે ઊંટ એ પાણી વગર એક અઠવાડિયા સુધી ચલાવી શકે છે. સિંહને દરરોજ ખાવા માટે જોઈએ, જ્યારે ઊંટ એક દિવસ ખાય અને એને ચાર દિવસ કે ચાર રાત્રે સુધી જમવાનું ના મળે તો પણ એ ચલાવી શકે છે. તો અહીં આપણું આ યુનિટ પૂરું થાય છે. ઓકે, અહીં આ એક્ટિવિટી પણ ફિનિશ થાય છે. જો કદાચ તમને કઈ ડાઉટ હોય તો આપણે જ્યારે ઓનલાઈન સેશનમાં મળીશું ત્યારે તમે મને એમાં ક્વેશ્ચન આન્સર કરી શકો છો. ત્યાં સુધી આવજો, ટેક કેર એન્ડ થેન્ક.